श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय महुवास और श्री सत्य साई के इन विद्यार्थी इंग्लिश मीडियम महुवास द्वारा पीएचसी सेंटरों नो कुल 6 ऑक्सीजन बोटलों नो दान करवामां आव्यो जेमा महुवास सरा मानकुया वांगण पीएचसी सेंटरों ने आवरी लीधी छे। आ प्रसंगे वासदाना नायब मामलतदार पीयूष पटेल तालुका प्राथमिक शिक्षण अधिकारी हरिसिंह परमार वगैरह मेहमानों ने पुष्पगुच्छनी संस्थाना मैनेजिंग ट्रस्टी डॉक्टर कमलेश ठाकुर द्वारा सम्मानित कर्या हता। તેમના તમામ પીએચસી સેન્ટરોના કોરોના વોરિયર્સ ડોક્ટરોની ટીમને પુષ્પગુચ્છ આપી કોરોનાને હરાવવા સખત મહેનત કરનારા ડોક્ટર હરીશ પટેલ, ડોક્ટર પ્રશાંત પટેલ, ડોક્ટર કલ્પના મેડમ, ડોક્ટર હિતેશ્વરી મેડમ દ્વારા રાત દિવસ ખડે પગે ઉભા રહી સરકારના કોરોના પ્રત્યેના સ્લોગનને ગુજરાત જીતશે કોરોના હારશે ચરિતાર્થ કરવાના તમામ ડોક્ટરોને પુષ્પગુચ્છ અને શબ્દોથી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર હરીશ પટેલ પીએચસી સેન્ટર ખામલા શાળાના કેમ્પ ડોક્ટર દિશાંત ઠાકુર અને આચાર્ય હર્ષાબેન દ્વારા શાળા પરિવાર વતી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। પીએચસી સેન્ટર સારા મહુવાસ માનકુનિયા અને ખાંભલા એટલે કે આંબાપાણી આ વિસ્તારના ડૉક્ટરોની સાથેમાં થોડી ચર્ચા થઈ તે મુજબ મને એમ થયું કે ચાલો કંઈક ઓક્સિજન બોટલનું આયોજન થાય કારણ કે આવા સમયમાં ઓક્સિજનની ખૂબ જરૂર છે। આ ઉપરાંત મહુવાસ પીએચસી સેન્ટરના ડૉક્ટર પ્રશાંતભાઈ સાહેબે એવું કીધું કે ભાઈ ડિલિવરી સમયે બચ્ચું જે ખરું એ બચ્ચાને ઓક્સિજન નહીં મળે તો કદાચ મુશ્કેલી થાય, તો આવા સમયે અમારી શાળા પરિવાર અને મારા એક મિત્ર છે ડૉક્ટર કિશોરભાઈ ફૂટવાલા અમે નક્કી કર્યું કે કયા વિસ્તારમાં શું આપી શકાય, તો ઓક્સિજન માટેનું આયોજન કર્યું છે। 6 બોટલો કુલ અમે આપી છે અને એમાં હજુ પણ કદાચ આગળ જતાં થોડી વધારે બોટલો આપવાનો પ્રયત્ન પણ અમારો રહેશે। મિત્રો, ખાસ તો એવી ઈચ્છા હતી કે આ વિસ્તારોમાં ગત વર્ષે અમે મોબાઈલનું આયોજન કર્યું, આ વખતે કંઈક આ રીતે આયોજન કરીએ છીએ। અમારી નાની શાળા છે અને ફંડ પણ અમારું નાનું છે, 4-5 હજાર રૂપિયા આખા વર્ષની અમારી ફી છે અને આટલામાં બધું આયોજન કરવાનું, છતાં પણ એમને એમ થયું કે આ ટ્રાઇબલના માણસો માટે કંઈક કરી શકાય, કંઈ હટકે કરી શકાય, તો આ એક વિચાર આવ્યો। એ નાનકડા વિચારને મારા ડૉક્ટરે વધાવી લીધો અને મારા મિત્રોએ મારા ફેમિલીએ પણ વધાર્યો અને શાળા પરિવારે આ એક કામ કર્યું એટલે મને બહુ ખુશી છે, ખૂબ આનંદ છે। બસ આવું કામ ભગવાન કરાવતો રહે અને લોકોના જીવ બચતા રહે એવી અમારી હૃદયથી પ્રાર્થના છે। આભાર।